नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 6 समाज जेमा त्रीजो पाठ आपणे पूर्ण कर्यो हतो, तो हवे त्रीजा पाठनो आपणे स्वाध्याय जोई लईए। आगळना वीडियो में आपणे त्रीजा पाठ सुधी कम्प्लीट कर्यु हतु अने स्वाध्याय बाकी हतो। तो बधा ज विद्यार्थी मित्रों पोतानी पाठ्यपुस्तक खोले, पाठ्यपुस्तक में पेज नंबर 15 पर, तो बधा ज विद्यार्थी मित्रों पोतानी पाठ्यपुस्तक खोली साथे पेन्सिल पण लई ले, इरेजर पण लई ले, जेथी आपणे स्वाध्यायमां पूरीशुं। तो बधा ज विद्यार्थी मित्रों पोते पेन्सिल इरेजर लई तैयार थई गया छे। हवे आपणे जोईए पेज नंबर 15। हवे आपणे 1-3 पाठनुं रिविजन पण करी लेशुं, एक्जाम नजीक आवशे जेथी एनी तैयारी पण करीशुं, साथे साथे कोर्स पण चलावता जईशुं। तो बधा ज विद्यार्थी मित्रोए पाठ्य खोली नाखी हशे, तो चलो आपणे पेज नंबर 15 पर जोईए। पेज नंबर 15 उपर आपणने स्वाध्याय आपेलू छे। स्वाध्यायमां पहेलो प्रश्न आपणने आपेलो छे કે નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તો જેમાં પહેલો વિકલ્પ આપેલો છે કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ ક્યાં સ્થળેથી મળી આવ્યા, બરાબર છે? તો જેનો જવાબ આપણને 4 ઓપ્શન આપેલા છે, જેમાં જોઈએ તો કે હડપ્પા, લોથલ, મોહેજોદડો અને કાલિમબંગાણ, બરાબર? તો એનો જવાબ શું આવશે બાળકો? તો કે હડપ્પા। શું આવશે? હડપ્પા। તમે પણ તમારી ચોપડીમાં ટીક કરી લેજો। બીજું કે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો તેમાં 4 ઓપ્શન આપેલા છે, જેમાં જો લોથલ, મોહજોદડો, કાલિબંગાણ અને ધોળાવીરા। તો તેનો જવાબ શું આવશે? કાલિબંગાણ, બરાબર? પછી ત્રીજું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? ચલો જોઈએ। જો આ પ્રશ્નમાં આપણને આપેલું છે કે 12, 15, 10 કે 4, તો ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો કે 10 મંડળો છે। કેટલા છે? 10। હવે આપણે જોઈએ પેજ નંબર 16 પર। હવે પેજ નંબર 16 ઉપર આપણને આપેલો છે પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો, જેમાં જોઈએ આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો। હવે આપણે એનો પરિચય આપવાનો છે, તો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપણે જોઈએ। તો કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા। શહેરના મુખ્ય બે રાજ્ય માર્ગોમાં એક ઉત્તર અને બીજો પૂર્વ અને પશ્ચિમ જતો હતો, બરાબર છે? પહેલો માર્ગ છે એ ઉત્તર અને દક્ષિણ તરફ જતો હતો અને બીજો માર્ગ છે તે પૂર્વ અને પશ્ચિમ તરફ જાય છે। અહીં મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી, બધી જ સરખી શેરીઓ। રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા, એવા કાટખૂણો। તમને કાટખૂણો ખ્યાલ હશે, ગણિતમાં તમે શીખી ગયા હશો। તો કે બધા જ રસ્તાઓ કેવી રીતે મળતા? તો કે કાટખૂણે મળતા હતા। આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય છે, એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી। હવે આપણે જોઈએ તો બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે, વિધાન સમજાવો। પહેલાં આપણે એના માર્ગો જોયા, તો કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ કેવા હતા? સગવડવાળા હતા અને બે રાજમાર્ગો હતા, એક ઉત્તર દક્ષિણ તરફ અને બીજો પૂર્વ અને પશ્ચિમ તરફ જતો હતો। જ્યારે માર્ગોની સમાંતર શેરીઓ હતી, બધી જ શેરીઓ સરખી હતી અને એકબીજા રસ્તાઓ કાટખૂણે મળતા હતા અને આખું નગર ચોરસ અને લંબચોરસમાં વિભાજિત થઈ જતું હતું। હવે એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાહેર રસ્તાઓ પણ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી। હવે આપણે જોઈએ એની રમકડામાં વ્યક્ત થતી એની કલાકારીગરી વિશે। તો એનો જવાબ છે કે જ્યારે હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા હતા,
એ રમકડા એવું દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. કેવા હતા? બાળકોને અતિપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ હતી, ઘૂઘરા હતા, ગાડા હતા, લખોટી હતી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા હતા. માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવવામાં શું કીધું કે ઝાડ ઉપર પ્રાણીઓ ચડતા હોય અને માથું હલાવતા હોય એવા પ્રાણીઓ તેમણે એવા પણ રમકડા બનાવ્યા જે રમકડા મુખ્ય હતા. આ પરથી કહી શકાય કે હડપ્રિય પ્રજાના સર્જન શક્તિ અને કલાકારીગરીની રમકડામાં વ્યક્ત થાય છે. કલાકારીગરી શેમાં વ્યક્ત થાય છે? એના રમકડામાં. કે આવી ઘણી બધી જાતને તેઓ કળાઓ વાપરતા હતા. જેમાં જોઈએ તો કે એમને શું બનાવ્યું હતું કે પંખી આકારની સિસોટીઓ બનાવી હતી, ઘૂઘરા બનાવ્યા હતા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના ઘણા બધા રમકડા બનાવ્યા હતા. જેમાં માથું હલાવતું હોય એવા પ્રાણીઓ, જે ઝાડ પર ચડતા વાનરની કરામતો આ રમકડામાં દર્શાવવામાં આવી હતી. આવી રીતે તેમની કલાકારીગરી રમકડામાં વ્યક્ત કરી હતી. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો કે લોથલ વિશે ટૂંકનો અર્થ લખો. બરાબર છે? તો આપણે લોથલ વિશે, લોથલમાંથી આપણને શું મળી આવ્યું છે તેના વિશેની આપણે માહિતી આપવાની છે. તો આપણે જોઈ લઈએ તો કે લોથલ એ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. ક્યાં આવેલું છે? ભોગાવો નદીના કિનારે આવેલું છે. જો કદાચ ખાલી જગ્યામાં પણ પૂછાય તો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે આવેલું છે અને ત્યાં પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. જુઓ, સૌ પ્રથમ તે શું હતું? વેપારી બંદર હતું અને ત્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો, તેથી તેને ઔદ્યોગિક નગર પણ કહેવામાં આવે છે. અહીંથી એક માળખું મળી આવ્યું છે. શું મળી આવ્યું છે? માળખું. તેને આપણે ધક્કો માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવા અને ઉતારવામાં ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય છે. આપણે શું ધક્કો છે એ માલસામાન લઈ જવા અને ઉતારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે એવું માનવામાં આવે છે. હવે આ ઉપરાંત લોથલમાંથી આપણને વખારો, મણકા બનાવવાના ફેક્ટરીઓ પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે જ્યારે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અને અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક પણ હતું. બરાબર છે? આ હતી લોથલ વિશેની માહિતી. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 પર. પ્રશ્ન નંબર 3 પર આપણને આપેલું છે કે નીચે ખાલી જગ્યા પૂરો, જેમાં આપણને 3 ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી જ ખાલી જગ્યા આપણને પૂછી છે કે કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. બરાબર છે? તો કયું રાજ્ય આવશે બાળકો? રાજસ્થાન. શું આવશે? તો ખાલી જગ્યામાં બાજુમાં લખજો રાજસ્થાન. રાજસ્થાન. બરાબર છે? હા. હવે બીજી ખાલી જગ્યા આપણે જોઈએ. બીજી ખાલી જગ્યામાં આપણને આપેલું છે કે હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે. સ્નાનાગર એટલે કે જ્યાં સ્નાન કરવા જવું એટલે કે નાહવા માટે જવું, તે કયા નગરમાં આવેલું છે? તો તેનો જવાબ છે, મારી સાથે તમે પણ અંદર પૂરતા જજો, તો તેનો જવાબ છે મોહેંજોદડો. બરાબર છે બાળકો? લખાઈ ગયું ખાલી જગ્યામાં. હવે એના પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યા આપણને આપેલી છે ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો ક્યાં આવશે બાળકો? તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે કચ્છ. શું આવશે?
કચ્છ, ચલો ત્રણે ત્રણ ખાલી જગ્યા પૂરાઈ ગઈ. હા, એના પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો અહીંયા પણ તમારે નિશાની કરવાની છે, જેમાં પહેલું ખરું ખોટું છે કે હડપીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. હડપીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. સાચું છે કે ખોટું? તો કે ખોટું. શું આવશે એમાં જવાબ? ખોટું. બરાબર છે. બીજું જોઈએ. બીજામાં આપણને આપેલું છે ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. સાચું કે ખોટું? તો બીજામાં આવશે સાચું, તેની વ્યવસ્થા પણ હતી. ત્રીજું ખરું ખોટું જોઈએ. તો કે ધોળાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલ છે. હમણાં આપણે મોટા પ્રશ્નમાં પણ આવી ગયું. તો સાચું કે ખોટું? તો કે ખોટું. શું આવશે જવાબમાં? ખોટું આવશે. એના પછી આગળ ચોથું જોઈએ. વેદ મુખ્યત્વે સાત છે. તો શું આવશે? ખોટું. શું આવશે? ખોટું. કેટલા વેદો છે? તો કે ચાર વેદો છે. તો શું આવશે? ખોટું. જો આ પ્રશ્નના જે છે તે હું ફેરવી પણ શકું છું, એટલે ધ્યાન રાખવાનું. શું પૂછ્યું છે દીદીએ, શું પૂછ્યું છે એ જોવાનું. હું એવું પણ પૂછી શકું, વેદ મુખ્યત્વે ચાર છે. તો શું આવશે સાચું? પ્રશ્ન જોવાનો છે, કયો પૂછ્યો છે, એમાં શું આપેલું છે જે જોઈ અને ખરા ખોટા લખવાના છે, ગોખી નાખવાના નથી. બરાબર છે બાળકો? તો અહીંયા આપણે આ સ્વાધ્યાય આપણે પૂરું કરીએ છીએ. તો આવતા વિડીયોમાં આપણે આગળના પાઠનું એસએમમાંથી રિવિઝન કરીશું ત્રીજા પાઠનું. બરાબર છે બાળકો? અહીંયા તો આપણે આ વિડીયો પૂરો કરીશું. તમે પણ ઘરે સાથે વિડીયોમાં જોઈ અને સારા અક્ષરે સ્વાધ્યાય લખશો અને સાથે સાથે તૈયારી પણ કરજો, જેથી પરીક્ષા નજીક આવી રહી છે તો આપણે થોડુંક ધ્યાન આપીશું પ્રથમ મંથલીમાં. બરાબર છે? તો સાથે તમે પણ તૈયારી કરી લેજો અને ભણવામાં ધ્યાન આપજો, સારા અક્ષર કરજો, જેથી તમને કોઈ પણ જાતનો કાંઈ પ્રશ્ન હોય તો જ્યારે તમે સ્કૂલે આવો, જ્યારે તમને પાઠ્યપુસ્તકો કે નોટબુકો છે જે આ બતાવવાનું આવે ન ખબર પડે, તે તમારા વિષય શિક્ષકને તમારે પૂછી લેવાનું છે, જેની નોંધ રાખજો. અને ન આવડે તો તમે સ્કૂલે પણ એક દિવસ આવીને શીખી જઈ શકો છો. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.